Insect subject unit 1. What was the unit 1? Unit 1. A number system. Okay. Okay. First of all, natural. Natural number. What is the natural number? That will be denoted by third notation. Okay? Natural number was what? 1, 2, 3, 4, 5. That will be a set of natural numbers. I don't even like to say, except the RDM came. I'm not looking for. આમ કેમ લખ્યું? ઓકે, આવી રીતે કેમ લખ્યું? તમને એવું થતું હશે. પણ દેખો મિત્રો, આ જે સિમ્બોલ છે ને, એ વર્ડ નોટેશન છે. ઓકે, જો તમે ગમે તેવું યુટ્યુબ ગૂગલ ઉપર સર્ચ કરશો તો દેટ સિમ્બોલ. અને આપણે તો ખબર ને આવું લખતા હોય ગણ. તમે 11-12 ભણી ગયા છો. 1, 2, 3, 4 આવતું, બી બરાબર 3, 4 આવતું, અને પછી તમે આ રીતે એ ઇન્ટરસેક્શન બી કરતા. તો હવે દેખો તમે આ પ્રકારે હોય, આ પ્રકારે વધુ, તો પછી આપણે એન નામ ના આપી દઈએ 7, 8 અને 9. તો પછી આનું નામ ફરક શું? એટલે આ સિમ્બોલ એને કરતા આ રીતે દર્શાવે. ધેટ ઇઝ ધેટ વોઝ અ સ્ટાન્ડર્ડ નોટેશન. ઓકે, ઓકે, that was the natural number. Now integer number. That will be denoted by z. But z was a that. Okay. આ રીતે z ની, આ રીતે z વડે દર્શાવવામાં. That was a what? 0, plus or minus 1, plus or minus 2, plus or minus 3, etc. That called an integer number, okay? Third was a rational number. Rational number. That will be denoted by Q. Okay? And Q was a what? E upon Q. That was a P belongs to Z, Q belongs to N. N. હવે દેખો જીસીડી હોય ને, તો એને આ રીતે તમે લખી, આ રીતે લખી દો જીસીડી. ઓકે, મેં તો પછી આ રીતે લખી દો, તમે આ રીતે લખો GCD of P and Q equal to 1, અથવા એને આ રીતે પણ તમે લખી શકો PQ equal to 1. ઓકે, આ બધી માહિતી તમે ગમે તે રીતે લખી શકો. તો P by Q, P belongs to Z, Q belongs to N, and GCD of P and Q equal to 1. So that type of number is called a rational number. ઓકે, હવે તમને આ ક્વેશ્ચન થતો હશે, આ નીકાળી દીધું કે સાહેબ આવું હોય 4/8 હોય, 12/24 હોય, તો આ બધા રેશનલ નંબર ખરી કે? તો હા, આ રેશનલ નંબર છે. પણ આ કેવા રેશનલ નંબર છે? ઇક્વિવેલન્ટ રેશનલ નંબર. ઓકે, ધેટ આર ઇક્વિવેલન્ટ રેશનલ નંબર. ઓકે, પણ આ બધા નંબરનું રિપ્રેઝન્ટ કોણ કરે ખબર? 1/2. ઓકે, કારણ કે આ બધા નંબરનું રિપ્રેઝન્ટ 1/2 કરે છે. એટલે દેખો આ બંનેનો જીસીડી તમે કઈ કહો કાશે? આ બંનેનો 4 અને 8 નો જીસીડી કેટલો? તો બંનેમાં 4 કોમન આવે, તો 4 હોય. ઓકે, પણ આ કેવા રેશનલ નંબર છે? પણ એ બધાનું રિપ્રેઝન્ટ 1/2 કરે છે. એટલે તમે આ રીતે લખાય. ઓકે, તો ધેટ વોઝ ઇક્વિવેલન્ટ રેશનલ નંબર એન્ડ ધેટ. ઓકે,
તો હવે આ આપણને 4 ઉપર 8 આપેલું હોય તો આપણે શું સમજીએ 1 / 2 અને આપણે સંખ્યા રેખા ઉપર 1 / 2 જ દેખાતી છે આ રીતે લાઈન હોય ને એમાં 1 / 2 જ આવે છે ઓકે 4 / 8 5 / 10 આ બધું નથી આવતું 1 / 2 જ આવે છે હવે આવશે ઇરેશનલ નંબર Irrational numbers. Okay, that will be denoted by Q. Okay, that was a standard notation. Was what? That was a standard notation. That was a standard notation. Q. Okay, that was a Q complement. Here we take x belongs to R such that x belongs to R such that x not belongs to Q. Okay? Then that called the irrational number that will be denoted by Q complement. That will be that, and therefore was R minus Q. Okay? That will be denoted by that. Otherwise, Q lakshya to charge. But I think standard notation. So, if we have to do this, to see here. What do you say? Real number. Real number. Real number was what? Take a little denoted column marks in R. Lay an anchor in R. ઓકે પણ હું તો આ રીતે દર્શાવું છું આ રીતે દર્શાવું છું કારણ એ ઓકે તો આને કઈ રીતે દર્શાવવામાં આવશે આ વોઝ વોટ ધેટ વોઝ ક્યુ યુનિયન ક્યુ કોમ્પ્લિમેન્ટ ધેટ વોઝ રિયલ નંબર એની નંબર ઇઝ કોલ્ડ રિયલ નંબર ઓકે Now a complex number. Complex number was a what? That will be denoted by C. And C was what? That. I write C where A plus IB. A and B belongs to R. N. I square equal to minus 1. Okay, that called a complex number. Okay, that was our system of numbers. હવે હું તમને પૂછું કે કોઈ નંબર મને આપેલો છે નહી દેખો એક બીજી વાત કહીશ હવે ઝેડ હોય ને ઝેડ તો હું ઘણી વખત આ રીતે લખીશ ને ઝેડ આ રીતે લખીશ તો આ ઝેડ કેવો છે આ સ્મોલ ઝેડ અને આ કેપિટલ ઝેડ હવે આપણે ઘણી વખત હવે જે પેપર ભણીશું ને એમાં ઝેડ આ પ્રકારનું તો ઓછું આવશે પણ ત્યાં તમે એમએસસીમાં જશો ને ત્યારે ઝેડનો ઉપયોગ ઘણો છે તો ત્યારે તમે શું કરશો બધું હશે તો કન્ફ્યુઝ થશે કયો સ્મોલ ઝેડ કયો કેપિટલ ઝેડ કારણ કે આ રીતે આપણે ઝેડ દર્શાવીએ ને ઝેડ આ રીતે ને કા છે પણ પછી એ સ્પીડમાં લખતા વખતે એના કરતાં બેસ્ટ આ રીતે હું દર્શાવું ઓકે એટલે જો આ રીતે આપેલું હોય તો સમજી લેવાનું કે આ સ્મોલ ઝેડ છે આ કેપિટલ છે હજે મને આ રીતે આપેલું હોય GU plus I into MP. Okay? GU plus I into MP. હવે આ શું આ કોમ્પ્લેક્સ નંબર છે કે નહીં આ કોમ્પ્લેક્સ નંબર છે કે નહીં આને તમારે નીચે કોમેન્ટ કરવાની ઓકે અને જો છે તો શા માટે નથી તો શા માટે તમે કોમેન્ટ કરજો આપણે જવાબ પછી આપીશું નેક્સ્ટ લેક્ચર દેખો હવે એક એક્ઝામ્પલ દેખી નાખી એક્ઝામ્પલમાં શું આપેલું છે તો કે શો દેટ √2 ઇઝ એન ઇરેશનલ નંબર ઓકે બીજું શું એક્ઝામ્પલ
બીજી કઈ રીતે પૂછી કે તમને સો ધેટ ધ ઇક્વેશન x² - 2 = 0 હેઝ અ ઇરેશનલ રૂટ્સ ઓકે એન્ડ થર્ડ રીતે કઈ રીતે પૂછી શકે કે સો ધેટ રૂટ 2 ઇઝ નોટ અ રેશનલ ઓકે ઇટ આન્સર આપશું હવે તો આપણે કોન્ટ્રાડિક્શન મેથડનો આનો ઉપયોગ કરીશું તો રૂટ 2 ઇઝ અ ઇરેશનલ નંબર બતાવવાનો છે ઓકે તો વોટ સપોઝ if possible suppose if possible that root 2 is an rational number okay rational number suppose if possible that root 2 is an rational number okay therefore if root 2 is a rational number therefore root 2 is what root 2 equal to p upon q where p belongs to z q belongs to n and gcd of p and q equal to 1 that called gcd of p and q equal to 1 okay that was a single આગળ રેશનલ નંબરની ડેફિનેશન ઉપરથી આટલું લખી કે root 2 is a rational then root 2 equal to p upon q where p belongs to z q belongs to n and gcd of p and q equal to 1 okay and that we can write p equal to what root 2 into q I'm looking here 2 cube square the y equation is what I'm looking equation number 1 okay therefore RHS of equation 1 is divisible by 2 देखो आने समय बाजू से कि बे वाले भागी सके से तो आप लोग लिखो RHS of equation 1 is divisible by 2 तो એનો મતલબ શું થયો કે આ p² છે is divisible by therefore p² is sorry, one minute. Therefore, the RHS is divisible by 2, then LHS is also divisible by 2. Therefore, the LHS equation 1 is divisible by 2. That means what? T square is divisible by 2. That means p square is divisible by that means what p square is divisible by and we know that n square that was n square you can check that our square for 36 what do I have to write 64 that I know there are squares okay there are squares then that will be divided then what is the square root 2 6 8 there are also this is the divisible by 2 then that is also divisible by 2 there are that was a p okay that means therefore the p is a divisible by 2 હોય તો કઈ રીતે લખી કો તમે p equal to આ રીતે લખી કો ને 2 into k for some k belongs to z for some k belongs to z p equal to 2k લખી કો ઓકે હવે p equal to કેવો હોય 2 હોય 4 હોય 6 હોય 8 હોય 6 હોય તો કઈ રીતે લખી કો 2 ઇન્ટુ 3 લખી કો 3 ઇન્ટુ k ઓકે આ રીતે લખી કે નાઉ માય ઇક્વેશન 1 હવે દેખો ઇક્વેશન 1 ઉપર પાછા આવીએ ઇક્વેશન 1 ઉપર થી શું લખી કે p² = 2q² ઓકે
अब देखो p नी जगह ऐसे मुख्य 2k मुख्य देखो तो 2k square equal to 20q square 4k square equal to 2q square अलग अलग चौथा से 2k square equal to q square ओके 2k square equal to q square तो आज तो तू काटी ना क्या क्या हमारे को जरूरी चाहिए ये कहाँ जरूर रहती जी आपने दिखो d r q ना जी चली के लोअर वन ना दिखे रहो से ये निराश ये जो बात तू निकाली थी ओके तो अब देखो क्यों आयो आई है ना क्या 2 k square equal to q square आए therefore आने नाम आप दिए b equation नंबर b therefore the LHS LHS of equation 2 is divisible by 2 okay that was divisible by 2 therefore RHS is also divisible by 2 therefore the RHS of equation 2 is divisible by 2 डाबी बाजू बे वडे भागी शकाय तो जमणी बाजू बे वडे ना भागी शकाय હવે ધેટ ને તો આનો મતલબ શું કે આ બે વડે ભાગી શકાય તો q² is divisible by 2 ओके અને આગળ દેખી ગયા q² is divisible by 2 હોય તો q is divisible by is divisible by 2 એટલે p is divisible by 2 and q is divisible by 2 તો thus p and q are p and q both are p and q both are divisible p and q both are divisible by 2 p and q both are divisible by 2 that means what ત્યાર બાદ જીસીડી ઓફ પી એન્ડ ક્યુ પણ બંને બે વડે ભાગી શકાતા હોય તો જીસીડી ઓફ પી એન્ડ ક્યુ કેવું હોય નોટ ઇક્વલ ટુ 1 ઓકે જીસીડી ઓફ પી એન્ડ ક્યુ ઇઝ વોટ એનો જીસીડી બે હોય તો બે કરતા બીજું પણ હોય પણ દેખો હવે જેમ કે 4 છે અને 12 છે તો બંનેને બે વડે ભાગી શકાય ઓકે તો આ 4 અને 12 નો જીસીડી કેટલો હોય 4 હોય ઓકે 1 to 9 therefore the GCD of P and Q is not equal to 1 okay but we have what given P and Q equal to 1 आपने तो P and Q equal to क्या दिया था कि जब ना GCD 1 हो तो हाँ तो वही क्या नहीं आओ कैसे नहीं आओ हाँ तो बने वस्तु के सके से तेरे को तभी चीज़ नॉट पॉसिबल therefore the our supposition therefore the our supposition is sorry therefore the we get a contradiction first I will put it we get a contradiction therefore the our supposition is our supposition is from what is our supposition આપણે શું ધાર્યું હતું what we suppose first તો root 2 is ના rational number that was our supposition is wrong therefore the root 2 is a rational number okay ओके नेक्स्ट एग्जांपल
root 12 is an irrational number. You prove karna chahiye. So that, okay? So phari teen method contradiction method so that you. So suppose it possible that the root 12 is a rational number. Okay? Then we will suppose it possible. Jo sakya ho hai to tha. Okay? That root 12 is a rational number. Root 12 is a rational number. Rational number. Okay? Then what, how do you write root 12 equal to P upon Q? So rational number was made it like P upon Q. Root 12. How do you have rational, irrational? You have to learn how to do it. तो मैं एक वीडियो बनाया है जे ढोर नाम और शुरुआत में जावे छे एना ऊपर मैं वीडियो बनाया है कोने रेशनम केवा सा माटे रेशनम केवा जो तुम्हारे हुआ है तो ये चैनल पर जाई आने देख सकते हो ओके यदि √2 p / q जो रेशनल हुआ है तो कई रीते लिख सके √2 p / q या वे p बिलोंग्स टू z q बिलोंग्स टू n n GCD of P and Q. How to write we know that GCD of P and Q equal to 1. Are you lucky shaki? Okay? So how did you find carry the lucky shaki? P equal to R is not lucky shaki. Okay? Why is our whenever you must look at it square bar into Q square. R is the lucky hand. So how did R is not lucky shaki? आर इधर लगी क्या है? P square equal to 3 into Q square. अरे पानी हम नंबर ये काटी क्या? तेरे को तो R H S R H S of equation 1 is divisible by 3. त्राण वाले भागी सकें? तो मैं चार बार आपको चाहिए चार बार आपकी को त्राण अंदर आपको तो what is divisible by 4, okay? गमें तेरी जगह ही सब आपने छेद जगह contradiction contradiction में तो लोग क्यों करवा रहे हैं we get a contradiction, okay? तो RHS of equation 1 is divisible by 3 तब तो LHS of equation 1 आंसर तो आने पर त्राण वाले भागी सको तेरे को तो LHS of equation 1 is divisible by 3, okay? So, n of the first that means p square is divisible by 3. That means, therefore, the p is divisible by 3. P square is divisible by 3, then P is divisible by 3. Therefore, the P equal to what? P equal to 3 into Q for some K belongs to Z. Are you the lucky K? P equal to 3 into K. K jako ika Z, K belongs to Z. Are you? हमें p equal to 3 into k, k belongs to z. हमें देखो, by equation 1, k रीते आपे लो छे, p square equal to 3, आ रीते आपे लो छे, ओके, ए लखी नागे, अरे देखो, p square आ रीते आपे लो छे, ए लखी नागे, तो p equal to सो छे, 3 into k, तो मुकी दिए के स्क्वायर 3 ओके ओके आ रीते लखी दिए तो आ बराबर शू होते पर तो 9 के स्क्वायर 3 4 क्यू स्क्वायर अरे आने तो आपने 3 3 उड़ाई दी तो क्यों आवे 3 के स्क्वायर इक्वल टू 4 इनटू क्यू स्क्वायर आने शू नाम आपी दिए 2 बे नाम आप दिए
अरे आठलान मार कोई जरूर नहीं खाली मात्र जरूर के ना नहीं है ये आठलान तो बीजी बात तू निकाली दो ओके तो हमें आप बाय इक्वेशन टू बाय इक्वेशन टू इक्वेशन बे ऊपर थी शो लखी सके तेर पर तो आर एलएचएस सॉरी एलएचएस ऑफ तेर एलएचएस ऑफ इक्वेशन टू है इक्वेशन टू नॉट एलएचएस दे इज डिविजिबल बाय थ्री इज डिविजिबल बाय थ्री तो यह मतलब जो थियो आरएचएस इज डिविजिबल बाय therefore the RHS equation 1, 2 is divisible by 3 so LHS is divisible by 3 then RHS is also divisible by 3 so our amount is equal to that means the amount is equal to 4q square is divisible by 3 એનો મતલબ શું થયો q સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય એને 3 વડે ભાગી શકાય એમ ડિવિઝિબલ બાય 3 એનો અર્થ શું ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 3 એને 3 વડે ભાગી શકાય તો આનો અર્થ શું થયો કે q સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય 3 તેમ q ઇઝ ડિવિઝિબલ બાય 3 ઓકે तो हमें आज आगे छिले लास्ट में q इज डिविजिबल बाय 3 दस तो आपने p तो शो तो p इज डिविजिबल बाय 3 q इज डिविजिबल बाय 3 दस p एंड q बोथ आर डिविजिबल बाय 3 देयरफॉर द रेशियो ऑफ p एंड q इक्वल टू व्हाट not equal to 1 okay that was not equal to 1 okay therefore but we have what but we have p and q equal to 1 therefore the our supposition is wrong therefore the our yeah sorry we get a contradiction therefore the we get a contradiction therefore the our supposition is wrong our supposition is wrong therefore root 12 is an rational number okay that was a rational number Now we give an exercise for you. Okay? For the main exercise, I will ask you. Okay, root 6. So that root 6 is an irrational number. Okay? That was an irrational number. BGX, I will ask you. Root 3 is an irrational number okay ek bigi exercise aap jo ke root 2 no cube is an irrational number okay ama ek hint aap jo ke ama kyu p upon q equal to kyu lesa to me aavo ase ne root 2 no cube to ama shu karvanu p equal to root 2 no cube into q તો પછી આમાં ક્યુબ કરવાનું ટુ ઇન્ટુ ક્યુ ના પછી તો સેમ ઇઝ ડિવિઝિબલ બાય ટુ ધેન ધેટ વોઝ ડિવિઝિબલ બાય ટુ એન્ડ યુ હેવ ટુ સોલ્વ ધેટ એક્સરસાઇઝ સો થ્રી એક્સરસાઇઝ ઓકે એન્ડ નાવ વી હેવ
After 2-3 days, I upload a second video of that. So you get a notification, you subscribe and bell icon. So you get a notification, okay? And any you have a doubt, then you can comment. I give an answer, okay? Thank you.